નમસ્કાર સૌ બાળ મિત્રોને, આજે હું આપની સમક્ષ એક વાર્તા લઈને આવું છું. વાર્તાનું શીર્ષક છે હું તો ગણેશજીનો ઉંદર. એકવાર ગણેશજીને બહારગામ જવાનું થયું. ઉંદરભાઈને બોલાવીને વાત કરી કે આપણે બહારગામ જવું છે. ઉંદરભાઈ કે ચાલો મહારાજ, બેસી જાઓ મારી ઉપર, અબ ઘડી તમે કહો એ ગામ પહોંચાડી દઉં. ગણેશજી તો ઉંદરભાઈ ઉપર બેઠા. ઉંદરભાઈ ચું 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 કરતા જાય ને આજુબાજુ જોતા જાય. ઉંદરભાઈએ તો જરાવારમાં ગણેશજીને બીજે ગામ પહોંચાડી દીધા. ગણેશજીને એ ગામ આખો દિવસ રોકાવું હતું એટલે ઉંદરભાઈ કહે, મહારાજ હું આજુબાજુમાં જરા ફરી આવું, સાંજે પાછો આવી જઈશ, મને ફરવા જવાની રજા આપો ને. ગણેશજી કે ભલે, ખુશીથી ફરી આવો, સાથે આ થેલી લેતા જાઓ, એમાં સાત લાડવા છે, તમને કામ લાગશે. લાડવાની થેલી પીઠે મૂકીને ઉંદરભાઈ તો ઉપડ્યા ફરવા. ચું 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 કરતા જાય ને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ઘર પૂછે, કોણ છો તમે? તો કહે, હું તો ગણેશજીનો ઉંદર. ચું ચું ચું, હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ તો ગામની બહાર આવી ગયા. પાદરમાં એણે જોયું કે એક ગલુડિયું માથું હલાવીને રડતું હતું. ગલુડિયું એટલે કૂતરાનું બચ્ચું. ઉંદરભાઈએ ગલુડિયાને પૂછ્યું, ગલુડિયાભાઈ કેમ રડો છો? ગલુડિયું કે મારી પાસે એક મીઠી પૂરી હતી, એ લઈને હું અહીંયા નિરાતે જમવા આવ્યું. મને ખબર નહીં કે કાગડાભાઈ ક્યાંકથી ટપકી પડ્યા અને મારી મીઠી પૂરી લઈ ગયા. ઉંદરભાઈ કે જુઓ ગલુડિયાભાઈ, તમે રડશો તોય તમારી મીઠી પૂરી તો પાછી નહીં જ મળે. લો આ ત્રણ લાડવા તમને આપું, ઇલેરથી જમો. ગલુડિયાભાઈ તો ખુશ ખુશ. એ કે તમે કોણ છો એ તો કયો? એટલે ઉંદરભાઈ કે હું તો ગણેશજીનો ઉંદર. ચું ચું ચું, હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ તો આગળ ચાલ્યા. ચું 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 કરતા જાય ને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ખેતર પૂછે, કોણ છો તમે? તો કે હું તો ગણેશજીનો ઉંદર. ચું ચું ચું, હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ પાસે હવે લાડવારિયા ચાર, એની થેલી લઈને આગળ ચાલવા માંડ્યા. ચું 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 કરતા જાય ને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ઝાડ પૂછે, કોણ છો તમે? તો કે હું તો ગણેશજીનો ઉંદર. ચું ચું ચું, હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ તો હવે જંગલની વચ્ચોવચ આવી ગયા. જોયું તો રસ્તાની વચમાં એક મદન્યું ઊભું રડતું હતું. મદન્યું એટલે હાથીનું બચ્ચું. એને ઉંદરભાઈએ પૂછ્યું, મદન્યાભાઈ કેમ રડો છો? મદન્યાભાઈ માંડ છાના રાખીને કહે, હું ખોવાઈ ગયો છું, મમ્મીને કયા વગર એકલું એકલું ફરવા નીકળું તું. ઉંદરભાઈ કે હવે તમે શું કરશો? મદનિયાભાઈ કે આ રસ્તો નદીએ જવાનો છે એટલી મને ખબર છે, મારી મમ્મી સવારે આ રસ્તે આવશે આવશે ને આવશે જ. ઉંદરભાઈ કે તો સવાર સુધી અહીંયા જ રહેજો, જંગલમાં મમ્મીને શોધવા જાશો તો અટવાઈ જાશો, રાત્રે બીક નહીં લાગે ને. તો પેલું કે મને બીક નથી લાગતી, ભૂખ લાગી છે, હું ખાલી પેટે રાત કેમ કાઢું? મદનિયાભાઈએ આવું કીધું એટલે ઉંદરભાઈ પોતાની પીઠ ઉપરની થેલીમાંથી મદનિયાભાઈને ત્રણ લાડવા ખાવા આપ્યા. મદનિયાભાઈ એક પછી એક લાડવા સુંડમાં લઈને મોંમાં પધરાવી દીધા. પછી કે હોય તો હજુ એક લાડવો આપો ને. ઉંદરભાઈએ છેલ્લો સાતમો લાડવો મદનિયાભાઈને આપી દીધો. મદનિયાભાઈ તો ખુશ ખુશ. એ કે કોણ છો તમે એ તો કહો? અને જવાબ મળ્યો, હું તો ગણેશજીનો ઉંદર. ચું ચું ચું, હું તો ગણેશજીનો ઉંદર. હવે તો સાંજ થવા આવી, ગણેશજી પાસે પાછા પહોંચી જવાનો સમય થયો. ચાલી ચાલીને થાકેલા ઉંદરભાઈને હવે તો પકડીને ભૂખ લાગી હતી. લાડવા તો ખલાસ થઈ ગયા હતા. ત્રણ ગલુડિયાને આપ્યા હતા અને ચાર મદનિયાને આપી દીધા હતા. ઉંદરભાઈ એ બધાની મજા સંભાળતા જાય છે ને ચું 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 કરતા જાય છે. ઉંદરભાઈ જંગલ ખેતર ને પાદર વટાવીને આવી ગયા ગામમાં ગણેશજીની પાસે. ગણેશજી કહે, મજામાં ને, ક્યાં ફરી આવ્યા ઉંદરભાઈ? ઉંદરભાઈ તો ધીમા અવાજે એણે બધી વાત કરી. એ વાત સાંભળીને ગણેશજી તો ખૂબ રાજી થયા. એણે ઉંદરભાઈને બીજા 11 લાડવા આપ્યા. ઉંદરભાઈ તો એક જ લાડવો ખાઈને તાજા માજા થઈ ગયા એટલે બાકીના 10 લાડવા એણે શેરીમાં લઈ જઈને ભૂલકાને વેચવા માંડ્યા. ભૂલકા ઓંસે ઓંસે લાડવો લેતા જાય ને પૂછતા જાય, કોણ છો તમે? તો કે હું તો ગણેશજીનો ઉંદર. ચું ચું ચું, તો ગણેશજીનો ઉંદર. આભાર. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.